નમસ્તે કિસાન મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપને જામનગર મુકામે આવેલ છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સાહેબ સાથે આપને મુલાકાત કરીએ છીએ. તો આપને જે પ્રાકૃતિક ખેતી છે એ વધારે ને વધારે વ્યાપ કેવી રીતે વધે અને ખેડૂતોએ શું શું વધારે મુદ્દા ધ્યાનમાં રાખવા એમની આપને એમના મુદ્દાથી અવગત કરાવશે, તો સાહેબને આપણે વિનંતી કરીએ કે આ મુદ્દા ઉપર આપને વાત કરીએ. નમસ્તે સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો. પ્રાકૃતિક ખેતીની વાતથી દરેક ખેડૂત મિત્રો અત્યારે પરિચિત છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ખેતીવાડી વિભાગ અને બાગાયતના સંયુક્ત પ્રયાસથી રાજ્ય સરકારે જે ગુજરાત પ્રાકૃતિક બોર્ડની રચના કરી છે એ અંતર્ગત હવે ક્લસ્ટર એટલે કે તાલુકાના 10 ગામો પસંદ કરી અને ઝુંબેશના રૂપની અંદર વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ માટેનું આપણું જે આયોજન છે એ અમલમાં આવી રહ્યું છે. પેલી મેથી આનો શુભારંભ થયો છે. અનેક ગામડાઓની અંદર ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ આમાં સાથે સાંકળેલ છે. ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂત મિત્રો અને અમારા ખેતીવાડી વિભાગ, બાગાયત અને આત્માના તમામ મિત્રો આમાં જોડાશે અને ક્લસ્ટર વાઇઝ તાલીમના આયોજન આ મે અને જૂન મહિનામાં કરવામાં આવે છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે મોટી સંખ્યામાં આમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીના જે આયામો છે, જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વરાપી ખેતી, આ તમામનો માહિતી મેળવે અને આગામી સમયમાં ઝેર રહિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિને અપનાવે. સાહેબ, આપને રાસાયણિક ખાતરથી શું શું નુકસાન થાય અને સામાજિક, પર્યાવરણ અને આર્થિક શું શું નુકસાન થાય એને થોડુંક કહેશો. રાસાયણિક ખાતર છે એ આપણે સૌ પ્રથમ લાવ્યા એ સમયની જરૂરિયાત હતી, પરંતુ એનું વધુ પડતા વપરાશના કારણે હવે આપણે બધા જાણીએ છીએ કે એનાથી જમીનમાં એક તો સિંગલ ન્યુટ્રિયન્ટ વાપરવાના કારણે ઓર્ગેનિક કાર્બન ઘટતો જાય છે, જમીનની જે પાણીની સંગ્રહ શક્તિ છે એ ઘટતી જાય છે, એટલે જમીનનું જે બંધારણ છે એ નબળું પડતું જાય છે. એટલે રાસાયણિક અને બીજું રાસાયણિક ખાતર છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આમનો જ આપણે વધારે વપરાશ કરીએ છીએ, એટલે જે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એની ઘટ આવતી જાય છે અને એટલે રાસાયણિક ખાતરની જગ્યાએ હવે આપણે આ જીવામૃત, ઘનજીવામૃત એનો વપરાશ આપણે કરવો જોઈએ. હવે જે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત છે એમને અને એમાં વ્યાપ વધે એના માટે આપ શું સંદેશો આપો છો? દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે કમસે કમ તમે તમારા પ્રાયોગિક ધોરણે 1 એકરમાં અથવા તો તમારી જે જમીન છે એમાંથી માત્ર તમે ખાવાનું ઉત્પાદન તમારા વિસ્તારમાં જે તમે પોતાના માટે ઉત્પાદન કરો એમાં તો આ પ્રાકૃતિક ખેતી અપનાવો અને એના પરિણામો જુઓ અને પછી તમે તમને યોગ્ય લાગે તો આ પ્રાકૃતિક ખેતીને તમારા સમગ્ર જે ખેતી છે એમાં અપનાવો. પરંતુ એક વાર દરેક મિત્રને, ખેડૂત મિત્રોને વિનંતી છે કે હવે પ્રાકૃતિક ખેતીના જે 5 આયામો છે એને આપણે અપનાવવાનો સમય આવી ગયો છે. થેન્ક યુ સાહેબ, કિસાન સમાજ સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.